નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ મામલે એક ચુકાદો આવ્યો છે અને આ ચુકાદોમાં તમામ જે આરોપીઓ છે તેમને બરી કરી દેવામાં આવ્યા છે, નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જજની ટિપ્પણી છે કે તેમની પાસે જે સબૂત મૂકવામાં આવ્યા હતા, પુરાવા મૂકવામાં આવ્યા હતા, તે પુરાવા એ નહોતા કે તેનાથી કોઈ આરોપી સાબિત થઈ શકે. આપણી સાથે આ વસ્તુ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને વરિષ્ઠ એડવોકેટ જીતુભાઈ પંડ્યા છે. સાહેબ, આટલો મોટો મામલો 28 વર્ષ જૂનો ને આટલા વરિષ્ઠ લોકોના નામ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, મોટા માથાઓ, આજે જે ટિપ્પણી આવી છે જજની કે સીબીઆઈ પાસે એવા કોઈ પુરાવા નથી કે જેનાથી આરોપી સાબિત થઈ શકે, શું કહેશો? નો બડી કિલ્ડ જેસિકા, એ ક્લબમાં હત્યા થઈ છે, બધાની હાજરીમાં થઈ છે, અને પછી એના પરથી પુસ્તક લખાયું કે નો બડી કિલ્ડ જેસિકા. એક વિવાદિત ઢાંચો તો ત્યાં હતો, એને બાબરી કહીશું કે જે કહીશું, એ તૂટ્યો. એને તૂટતો ભારતના 50 કરોડ લોકોએ ટીવી પર એને એ સમયે જોયો. ત્યાં કોણ ઊભું હતું, કોણ શું કહેતું હતું, આ બન્યું એ પહેલાં કોણે શું કહ્યું હતું, એ દરેક ભારતીય પાસે છે. સરકાર પાસે, સીબીઆઈ પાસે કે અદાલત પાસે શું છે એ ભૂલી જાઓ, દરેક ભારતીયે આ જોયું છે અને આ ચુકાદો આવ્યો છે. ચુકાદો અપેક્ષિત છે. આ બધાની ભૂમિકા નથી એવું તો એ પણ નથી કહેતા. એમણે એનો રાજકીય લાભ લીધો છે. બાબરી અમે તોડી, એનો રાજકીય લાભ એમને મળ્યો. 2 સીટ પરથી 35 સીટ થઈ ગઈ. પણ એ ગુનેગાર ઠેરવવામાં નથી આવ્યા. મેં તમને આના પહેલાંના ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે ભારતની પોલીસની જે તપાસ છે એ તદ્દન વાહિયાત પ્રકારની છે. વાહિયાત, તમે ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશનમાં જાઓ છો, એક તદ્દન આજના જમાનામાં જેને અભણ કહેવાય એવો 10મી 12મી પાસ એક જમાદાર, હું વકીલ તરીકે ફરિયાદ આપવા જાઉં છું તોય પણ એ એનું ડાપણ ડોળી ડોળીને પોતાની મરજી પ્રમાણે જ ફરિયાદ લખે છે. એને લેખિત ફરિયાદ મૂકીએ છે તો બી એમાંથી એ અમુક લેશે, અમુક કાઢી નાખશે. સાક્ષીઓને તો બોલાવવામાં જ નથી આવતા. અમે કોર્ટમાં જોઈએ છીએ કે ઘણીવાર સાક્ષીઓ એવું કહે છે કે સાહેબ મને તો ખબર જ નથી, આ સહી બી મારી નથી, હું ગયો જ નથી, પોલીસ સ્ટેશન જોયું જ નથી, આ બનાવ બી જોયો નથી. હવે એ બેકગ્રાઉન્ડ જ્યારે હોય ત્યારે ન્યાયની શું અપેક્ષા રખાય? પણ અડધા ભારતે જેને જોયું, એ જ ક્ષણે જોયું, લાઈવ જોયું, આટલા બધા પત્રકારોએ જોયું, અને હવે એવો સંતોષ લઈએ કે મસ્જિદ તો પાછળથી મંદિર તોડીને ઊભું કરેલું, ત્યાં મંદિર તો હતું જ, મસ્જિદ તો ઢાંચો હતી, એ તોડી, એ તોડી ના કહેવાય. એક હિન્દુ તરીકે મને આ દલીલ આપવાની ગમે. પણ એ જે કંઈ આ બિલ્ડિંગ તૂટી ગયું એના માટે પણ કોઈ જવાબદાર નથી. જે તૂટતું અડધા ભારતે જોયું એ વિડંબના છે. પણ સાહેબ, આમાં જે તમે કીધું કે જે નેતાઓના નામ હતા, તો પુરાવા એવા છે કે ભાઈ એ નેતાઓ તો પબ્લિકને શાંત પાડવા માટે ત્યાં બોલી રહ્યા હતા, ઉશ્કેરીજનક કોઈ શબ્દ નહોતા, અને જે લોકોએ તોડી એ અસામાજિક તત્વો હતા. તો મારું કહેવાનું એ છે કે તો તે વખતે જે અસામાજિક તત્વો હતો એને કેમ પકડવામાં ના આવ્યા? નેતાઓની સાથે પણ એ અસામાજિક તત્વોને કેમ પકડવામાં ના આવ્યા? હરેન પંડ્યાના કેસમાં આરોપીઓ તો હતા. કોર્ટે, હાઈકોર્ટે નિર્દોષ ઠોર્યા કે આ બિલકુલ આ માણસોને આ હત્યા જોડે કોઈ લેવા દેવા જ નથી. તો મેં એ વખતે પણ કહ્યું હતું કે ધેન હુ કિલ્ડ હરેન પંડ્યા? જો આ કોર્ટ એમ કહે છે કે આ લોકો તો હતા જ નહીં, તો પછી હરેન પંડ્યાને કોણે મારી નાખ્યો? અને આખું ગુજરાત જાણે છે એમ કે હરેન પંડ્યાના હત્યારાઓ અત્યારે કેન્દ્રમાં બેઠા છે.
તો સાહેબ, જે રીતે હું વાત કરું કે આટલો લાંબો વિષય જેમાં 300થી વધુ સાક્ષીઓ છે, 2500 પેજની કહેવાય છે કે ચાર્જશીટ દાખલ કરી છે, જે તપાસને 28 વર્ષ લાગી ગયા, સુનાવણીને 28 વર્ષ લાગી ગયા, અને આ 28 વર્ષમાં કોર્ટે જે કીધું એ તો બધાએ આજે જોઈ લીધું, હવે આગળ શું? જો આમાં અપીલ થાય એવી સંભાવના બહુ જ ઓછી છે, અને અપીલ થાય તો પણ અર્થ નથી, કારણ કે ક્રિમિનલ ટ્રાયલ છે ને એ ટ્રાયલ કોર્ટમાં ચાલે છે, એ જ મેઇન વસ્તુ છે. પછીની કોર્ટો કોઈ નવા પુરાવા નથી લઈ શકતી, એ તો જે તે પુરાવાના આધારે ચુકાદા આપે છે. જે નીચલી કોર્ટે જોયું, સાંભળ્યું, લખ્યું, ચુકાદામાં લખ્યું, એના આધારે જ હવે અપીલ કોર્ટો બંધાઈ ગઈ છે. એટલે આમાં કશું થાય નહીં. અને મને કહેવા દો ભાઈ કે આ સીબીઆઈની નિષ્ફળતા નથી એકલી, આખી સિસ્ટમ ફેલ્યોર છે. 25 વર્ષ એટલે એક પેઢી કહેવાય. આપણે ત્યાં પેઢીની વ્યાખ્યા એવી છે કે 25 વર્ષનો ગાળો હોય, મારીને તારી ઉંમરમાં 25 વર્ષનો ગાળો છે તો હું ને તું બીજી પેઢીના માણસ છે. 25 વર્ષે આખો સમાજ બદલાઈ જાય છે. બાબરી ધ્વંસ થઈ ત્યારનું ભારત ને આજનો ભારતમાં આસમાન જમીનનો ફેર થઈ ગયો છે. અને એ કેસમાં 28 વર્ષ થાય, લાગવા આટલા મોટા કેસમાં એક સિસ્ટમની ફેલ્યોર છે. એનું જે લિબ્રેહાન પંચ નિમાયું, 3 મહિનામાં ચુકાદો આપવાનો હતો, એણે 18 વર્ષે કંઈક લખીને આપ્યું. ગુજરાતમાં નાણાવટી પંચ નિમાયું, શાહ નાણાવટી પંચ નિમાયું 2002ના તોફાનોમાં, એમાં એક સાક્ષી હું પણ છું. એનો અહેવાલ આજ સુધી બહાર નથી પાડવામાં આવ્યો. મુંબઈના બોમ્બ બ્લાસ્ટના અહેવાલો આજ સુધી બહાર નથી પડ્યા. બહુ મિઝરેબલી, બહુ ખરાબ રીતે આ લોકતંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે. સાહેબ, આ ઘટનામાં જેમ તમે કીધું કે ગોધરાકાંડમાં તમે સાક્ષી હતા, એમ આ તપાસ પંચમાં, સોરી તપાસ પંચમાં, તો આ જે ઘટના બની છે, જે ઢાંચો તૂટ્યો કે બાબરી તૂટી કે જે ઘટનાક્રમ બન્યો, એમાં ઘણા બધા પત્રકારો આજે નેશનલ ચેનલોમાં ખૂબ મોટી હાજર જ હતા, હાજર હતા, અને એમની પણ જુબાની લેવામાં આવી છે. તો આ એ લોકો પણ આજે શું વિચારી રહ્યા હશે? મને નિર્દોષ કેમ છોડ્યા એમાં નવાઈ નથી લાગતી. મેં તમને પહેલાં કહું કે એટલી બધી બોગસ તપાસ હોય છે કે જજોને ઈચ્છા પણ હોય કે મારે સજા કરવી છે તો જગ્યા નથી. એના કરતાં મોટી વાત એ છે કે જો આ લોકો નિર્દોષ છે, આ કોર્ટ કહે છે, તો ત્યારે દોષિત કોણ હતા? કશુંક તો બન્યું છે, એક બનાવ બન્યો છે. હરેન પંડ્યાની હત્યા થઈ છે, આ હત્યારા નહોતા તો સાચા હત્યારા કોણ હતા? કોર્ટ કેમ પછી એમ નથી કહેતા કે ફરી તપાસ કરો? કેમ સરકાર ફરી એ કેસો આગળ નથી વધારતી? સાહેબ, આપણા તમે જેમ કીધું કે વડોદરાના બી એવા ઘણા નેતાઓ છે જે લોકો આ મામલે યશ લેતા ફરે છે કે હું ત્યાં હતો અને મેં આમ કર્યું અને મેં પછી આમ કર્યું, ત્યાં આવો માહોલ હતો, અને કોર્ટમાં એવું કહે છે કે એવું કંઈ હતું જ નહીં, એ અચાનક બનેલી ઘટના હતી. હજુ જજમેન્ટ તો આવ્યું નથી, અને કોઈ પણ જજમેન્ટ સાચી રીતે સમજવું હોય તો એ જે 2500 પાનાની ચાર્જશીટ છે એ પણ જોવી જોઈએ જોડે જોડે. એટલે એમાં પડાય એવું જ નથી. એ જજમેન્ટ બી 1500 પાનાનું આવશે, 2500 પાનાની ચાર્જશીટ છે, એની અપીલો થશે. ધારો કે મુસ્લિમ સંસ્થાઓ હાઈકોર્ટમાં જશે તો એ અપીલો 2000 પાનાની થશે. એક તુમાર થશે, મોટો એક ઘાસડો બંધાશે કાગળોનો, અડધું જંગલ કપાઈ અને જે કાગળો બનશે એટલા કાગળો આની પાછળ આ લિબ્રાન પંચમાં, આ તપાસ પંચમાં, આ બધામાં વેડફાયા છે. કંઈ ફાયદો થવાનો નથી. સાહેબ, હવે એવી પણ ચર્ચા છે એક વર્ગની કે જિસકી લાઠી ઉસકી ભેંસ, પણ હમણાં જે બનાવ બન્યો યુપીમાં કે એક DSPને ગોળીઓ મારી દીધી, એક ક્રિમિનલે 8 પોલીસવાળાની હત્યા થઈ ગઈ, એને 2002માં પોલીસ ચોકીમાં બેઠેલા
ભાજપના મિનિસ્ટરને મારી નાખ્યો હતો અને કેસમાં એ નિર્દોષ છૂટીને બહાર આવેલો. હવે જ્યારે પોલીસ સ્ટેશનમાં બેઠેલા પોલીસ અધિકારીઓની સામે એક મિનિસ્ટરને મારી નાખે છે અને પછી નિર્દોષ છૂટે છે. અશોક ભોગીલાલના કેસમાં કમનસીબે હું એમની જોડે ન હતો, હું હોત જ એમની જોડે જ હોત, પણ હું ન પહોંચી શક્યો. અને એમની જોડે એક આઈપીએસ અધિકારી છે, અત્યારે નામ ભૂલી ગયો એનું, એક ડીજી કક્ષાનો એક આઈજી કક્ષાનો એક અધિકારી છે, એ હોસ્ટેલ થઈ જાય છે. એક ભાઈ, એક પોલીસ કોન્સ્ટેબલ ભાઈ કન્ફર્મ રહે છે સાક્ષી તરીકે, બરાબર જુબાની આપે છે. અને એની જોડે, અશોક ભોગીલાલની જોડે કોઈક ફેવર લેવા જ ગયો હશે સવારે 6 વાગે, અને એમની હાજરીમાં એમની હત્યા થઈ જાય છે. અને અધિકારી સાક્ષીમાં ફરી જાય છે અને કોઈ સજા નથી થતી. બાકી કોઈ કોન્સ્ટેબલ હોય તો એને સસ્પેન્ડ કરી દીધું હોત હોસ્ટેલ થયો કરીને. અને બધું હોશિયારીથી કરવામાં આવે છે કે હોસ્ટેલ પણ નહીં અને એમની સાક્ષી પણ નહીં. સાહેબ, આ વસ્તુમાં રાજકીય રીતે જોઈએ તો આ જે કાંડ થયું ત્યારબાદ બધી જ પાર્ટીઓને લાભ થયા છે, એવું એક પાર્ટીને લાભ થયો અને એની સીટો વધી ગઈ એવું નથી. સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો મુલાયમસિંહને પણ ઘણો લાભ થયો અને એના પછી તો એમની રાજનીતિ પણ ખાસી સુધરી ગઈ. તો હું ખાલી છેલ્લો સવાલ એવું પૂછવા માગું છું કે આ જે ઘટનાઓ બને છે, લાંબા સમય બાદ આ ઘટના કોને અંજામ આપ્યો એ પુરવાર થતું નથી, પણ આ ઘટનાઓની પાછળથી રાજકીય નેતાઓને ખૂબ લાભ થાય છે. થાય, લાભાલાભનું તો રાજકારણ છે ને, રાજકારણની વ્યાખ્યા જ એવી છે કે જે કંઈ બને એને એક્સપ્લોઇટ કરો. ધારો કે આ સરકારની વાત કરું, સાવ અર્થતંત્ર ભાગી ગયેલું. કોરોના આવ્યા એ પહેલાં યસ બેંક તૂટી ગયેલી, બીજી બેંકો બી તૂટી પડેલી, દેશ બેંકરપ્ટ જ હતો, નાદાર જ થઈ ગયેલો. કોરોના ના આવ્યો હોત તો બધો અબજસના ટોપલા સીતારામન અને મોદીજીના માથે ઢોળાત. હું માનું છું કે શરૂઆતથી જ લોકડાઉન કરી દેવાની જે વાત છે, આપણે એનો પણ એક ઇન્ટરવ્યૂ કરેલો સ્પાર્કમાં તમે હતા ત્યારે, એનો એમણે લાભ લઈ રહ્યા છે કે હવે હું શું કરું, આ બધું અર્થતંત્ર તૂટી ગયું છે તો એ કોરોનાને કારણે તૂટી ગયું છે, અમારી નિષ્ફળતા નથી. એટલે જે કોરોનાને કારણે દેશમાં 50 લાખ લોકો એફેક્ટેડ થઈ ગયા, આખો દેશ બરબાદ થઈ ગયો, એનો પણ આ રાજકારણીઓ લાભ લેવાના છે. કોઈ દાડો એવું નથી બનવાનું કે પ્રાયશ્ચિત કરશે કે સાલી મારી આ ભૂલ થઈ ગઈ, મારે કારણે આ દેશને આ થયું, હું રાજીનામું આપું છું. એટલે એક્સપ્લોઇટ કરવી, સિચ્યુએશનને એક્સપ્લોઇટ કરવી, એ જ પોલિટિક્સ છે. સર, છેલ્લો સવાલ હું પૂછું છું કે જનતા એક નાનકડા કિસ્સાથી પહેલાં ક્રાંતિ આવી જતી હતી, હવે આટલા મોટા મોટા ચુકાદા આવે છે અને જનતા બિલકુલ એને નોર્મલી લઈ લે છે ને, એ એવું માનવા લાગી છે કે પતાવી દો, જે થયું તે પતાવી દો, હવે લંબાવું નથી. આવી વિચારો લોકોમાં આવી ગયા છે કે આ ચુકાદા પછી બી લોકો એવું કહેશે કે પતાવો ને જે થયું તે, હવે એ પાછું થવાનું નથી, પતાવી દો. આ માનસિકતાને કેવી રીતે જુઓ છો? આ માનસિકતાના બહુ કારણો છે. હવે તમે વર્ચ્યુઅલ થઈ ગયા, ઘરમાં 6 જણા બેઠા છીએ, આ તો આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ એટલે 3 જણાનું ધ્યાન આ વસ્તુ પર છે, નહીં તો 3 જણા જો આમ બેઠા હોત તો 5-7 મિનિટ પછી એમણે મોબાઈલ કાઢ્યો હોત, એ એમના મેસેજ મોકલતા હોત, તમે તમારા મેસેજ મોકલતા હોત અને હું કદાચ ફેસબુક પર કંઈ પોસ્ટ કરતો હોત. ઘરમાં પણ હવે 3 જણા 3 જુદી દુનિયામાં જીવી રહ્યા છે. દેશ તો બહુ દૂરની વસ્તુ છે, સમાજ બહુ દૂરની વસ્તુ છે, અને નિરાશા આવવાનું એક કારણ એ પણ છે કે આ દેશમાં વિરોધ પક્ષ જ ન રહ્યો. દેશની બરબાદી માટે જેટલા મોદી જવાબદાર છે એટલા અને એનાથી સહેજ વધારે જવાબદાર આ નાલાયક વિરોધ પક્ષો છે. કકડા કકડા થઈ ગયા છે, 5-5 સીટ જીતવાની તાકાત નથી રહી, પણ હું પ્રમુખ, હું પાર્ટી પ્રમુખ, એમ નથી થતું કે ભાઈ ચાલો બધા ભેગા થઈને દેશ માટે કશું કરીએ. એટલે આ બદલાવાનું નથી, લોકોને એમ થઈ ગયું છે કે આનો કોઈ રસ્તો નથી.
એટલે સ્વીકારી લો. આજે મને ડૉક્ટર એમ કહે કે જીતુભાઈ તમને સોરી ટુ સે પણ તમને ત્રીજા સ્ટેજનું કેન્સર છે, તો હું શું કરું? સ્વીકારી લઉં કે ચાલો ભાઈ હવે વિલ કરી દઉં કે ભાઈ મારી મિલકત ઠેકાણે પાડો. એમ લોકોએ હવે વિલ કરી નાખ્યું છે કે આ દેશનું આ સમાજનું કશું થાય એમ નથી. થાય એવું છે એ પણ સરકારને કરવું નથી. દાખલો આપું, સરકાર કહે છે કે જજો નથી, બરાબર, તમે રિટાયર શું કરવા કરો છો? તમે કહી દો કે જ્યાં સુધી જજ ગાડી કારમાંથી ઉતરીને એના ડાયસ પર બેસશે ચાલતો, અથવા માનસિક રીતે એ કામ કરી શકશે, ત્યાં સુધી એ નોકરી કરશે, ભલે 80 વર્ષે કરે. ઓસ્ટ્રેલિયામાં મારી છોકરીનો જે બોસ છે એ 80 વર્ષનો છે મેનેજર, એને રિટાયર નથી કરતા. તો રિટાયર શું કરવા કરો છો? એક વાત. બીજી કે હવે આ એક આખું વર્ષ બિલકુલ બેકાર ગયું છે. પહેલેથી જ હજારો કેસોનો ભરાવો છે, લાખો કેસોનો. સરકાર એક ડેડલાઇન નક્કી કરી દે કે ભાઈ જે ગુનામાં 7 વર્ષથી ઓછી સજા છે અને એક ગુનો એક કેસ 10 વર્ષથી પેન્ડિંગ છે, એ બધા પાછલા કેસો ભૂસી કાઢો. હવે કોઈ ટ્રાયલ નહીં, કોઈ સજા નહીં, કશું જ નહીં, માફ કરી દો. મેં 10 વર્ષ કોર્ટમાં ધક્કા ખાતા ને, એ મારી સજા થઈ ગઈ. તમે કાઢો, હજુ બી મેં તમને ગઈ વખતે દાખલા આપેલો, 2002નો મારો કેસ હજુ પેન્ડિંગ છે, પહેલો સાક્ષી નથી આવ્યો બોર્ડ ઉપર. સરકારે મારી વિરુદ્ધ કેસ કર્યો છે, મોદી સરકારે, અને આજ સુધી પહેલો સાક્ષી કોર્ટમાં મુકાયો નથી. મને 67 વર્ષ થયા. તો આવા કેસો કાઢી નાખો ને કે ભાઈ જે જેમાં 7 વર્ષથી ઓછી સજા છે અને એ 10 વર્ષથી પેન્ડિંગ કેસો છે, બધા કેસો એક સાથે કાઢી નાખીએ છીએ. દારૂબંધીના ગુનામાં પકડાયા, હવે પહેલાં 20-25 રૂપિયા દંડ કરીને છોડતા હતા, હવે સજા કરો, આમ કરો. અલા, તમારાથી એની વ્યવસ્થા જળવાતી નથી અને તમે ગુના વધારતા જાઓ છો. નક્કી કરી દો દારૂ પીતો છે 25 રૂપિયા દંડ ભરવાનો, એક બારી રાખો દારૂનો દંડ ભરવાની બારી, તે 25 રૂપિયા ભરીને એણે ઘેર જતું રહેવાનું. ઘટાડો ને, પોલીસ પર દયા આવે એવી પરિસ્થિતિ છે. રોજ નવા કાનૂન, અત્યારે હવે આ માસ્ક પહેરાવાની બી જવાબદારી પોલીસની, હેલ્મેટ પહેરાવાની જવાબદારી પોલીસની, ઇન્કમટેક્સવાળા ભાગી ગયો છે એને પકડી લાવો, આને પકડી લાવો. ઓછું નથી કરવું અને જે સરળ ઉપાયો છે એ કરવા નથી. તમે દર વર્ષે 400 નવા આઈએસ આઈપીએસ ઊભા કરો છો ટ્રેનિંગ આપીને, ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી. તો તમે 1000 જજો ઊભા કરો ને, એની એક ઇન્સ્ટિટ્યૂટ કરી દો, આઈએસ જેવી આઈપીએસ જેવી, ટોપ મોસ્ટ બ્રેઇન જે છે જે બી ફિલ્ડના છે એને લઈને તમે એને જજ તરીકે તૈયાર કરો. તમારા સૂચનો સારા છે અને આશા રાખીએ કે આવા સૂચનો પણ નહીં કરીએ. એમને ઇન્ટરેસ્ટ છે, એમને એમને આવો ઇન્ટરેસ્ટ છે કે આ કેસ 28 વર્ષ ચાલે. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ, અમારી સાથે ચર્ચા કરીને. આજે જે આ ચુકાદો આવ્યો છે, આને ઐતિહાસિક જ ચુકાદો કહી શકાય, કેમ કે જે ઘટનાને જીતુભાઈ કીધું કે દેશની 50 કરોડ જનતાએ નિહાળી છે, લાઈવ નિહાળી છે, અને આ ઘટનામાં સીબીઆઈને તંત્રને જે તે સમયે જે પણ આમાં તપાસ થઈ છે તેમને કોઈ પુરાવા જ નથી મળ્યા. જે પુરાવાના આધારે એવું નક્કી કરી શકાય કે આની પાછળ કોણ હતું અને એ લોકોને સજા થઈ શકે. હાલ જેમની પર આરોપ હતા એ તમામ લોકોને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે.